बोलो सदगुरुदेव। सत्य सनातन गिरनार गिरदत्त महाराज उदयेश्वर महादेव ने नमः पार्वती पतिया महादेव मूलम गुरु मोक्ष मूलम गुरु कृपा सदगुरु नाचरणे नमो मांगो प्रेम प्रसाद ऐ दया करी दीजियो मोहे हरि रस अमृत स्वाद सदगुरु ना वखाण सो करो मुखे थी कहो तो माफ न आवे आवे इंद्र कुबेर जेनो पारण पावे चारवे जिना गुण गावे बात लावे लावे दास जमाने स्वामी भूल गिर मजा तो चरण प्रताप थी गुण गावे दास जवान दास जवान स्वामी भूल गिर मजा तो चरण प्रताप भी गुण गावे प्रशांत एक दुख नो छे तमारी अने मारी वच्चे थी एक चेतना नी जरे विदाय थई छे एक आत्मा नी विदाय थई छे शब्दांजलि श्रद्धांजलि पुष्पांजलि ना बबे पुष्पो चढ़ावी हरिस्मरण करी आत्मो ज्यां होय ईश्वर एने शांति आपे अने ઈશ્વર એના ચરણે લે તમે અને હું એક આત્માની પાછળ જ્યારે ભજન કરવા માટે
એ આત્માને કંઈક એવી કમાણી છે કે આવા બાપુ વગડામાં જો આટલા માણા ભેગા થતા હોય, ખરેખર એ માના રોટલા મેં ખાધેલા, ખરેખર એ મા તો મા હતી. માનું પદ છે ને ભાઈ, ક્યાંય જવાની જરૂર નથી. હું તો ના પાડું છું, ગમે નહીં આ પ્રોગ્રામમાં જાઉં ને, એક મા ને બાપ ને જાળવો ને, જિંદગીમાં કોઈ દી મોળો દી ઉગે. મોટે બોલો માં હાથે નાનપણ હાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માં છે ને, માં બોલો ને એટલે મોઢું ભરાય ને. માં જેવું તત્વ દુનિયામાં બાપુ ક્યાંય છે? વાણી એવો પુરાવો આપે છે, પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપડા લઈ અલગ પુરુષના નામ. પેલી માં ને બાપુ સંતોએ ગોઠવી, સંતોના સાનિધ્યમાં તમને અને મને બેહવા મળે છે ને, એ આપણા ભાઈ ભાઈ આ આવીને હુતા છે ને, એમાં હું તો રાજી થઉં છું. આ આવતા દાયડું હુતા છે, કોક દીક જાગશે ઘરે ને ઘરે રહે તો હવે હું આખું ચારી હારું છે. આ આવીને તો હુતા છે, ચારેક ચારેક મસર મસર કરડે જાગી જાય, એકાદો શબ્દ તો કાનમાં પડે ને, ઘરે હુતા હોય તો શું કરું? જીવન મળ્યું છે ને ભાઈ, આનંદ કરી લેવાની વાત છે. તમારો અને મારો આ દેહ મહાપુરુષો કે છે, પાંચ તત્વનો છે. આ પાંચ તત્વની ઓળખાણ કેમ કરવી? ભજન બાપુ આખી દુનિયા ગાય છે અને અત્યારે તો ચારે બાજુ આમ રાફડો ફાટ્યો એવું નથી લાગતું. હે ભજન ને કથા એવું ને સત્સંગ ને ધૂન ને માતાજીના માંડવા ને હવન ને મૂર્તિ ની પ્રતિષ્ઠા ને મંદિર ને આપણે એમ તો આખી દુનિયા નકરો વેરાગ ફાટી ગયો. હે આ પુણ્યદાન કરે છે ખોટું છે એવું નથી કહેતો હું, પણ હું એમ કહું છું કે આ બગાડ કેમ ઉભો નથી રહેતો? વિચારવા જેવું નથી કઈક મારી પાસે ઊંધો રંધાતું હોય એવું નથી લાગતું. આટલી જો ભક્તિ થતી આપણા ઘરે, આટલી ભક્તિ કરી જ નથી બાપુ, શાંતિથી જીવતા હતા એમને, બછોડા હતા જ નહીં. પણ કઈક કઈક ઘટે છે મારામાં ને તમારામાં, કઈક ઘટે છે તો સારું છે. આવા સંતો ની બાપુ ઝૂંપડીયું છે, એક તમારે મારે કઈક જો વ્યવસ્થિત જીવવું હોય તો સંતો ની ઝૂંપડીયું ન હોત તો જાત ક્યાં? સંત નો હોત જો સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, એ જ્ઞાન કરી લેર છે ઠારત ઠામો ઠામા બાવાની ઝૂંપડીઓ નો હોત તો જાત ક્યાં? ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, તો હવે જ્યાં જવું? આ એક જ વધ્યું છે. જો કોઈ કહેતું હોય ને ભજન સિવાય કઈ વધ્યું નથી, એક લખવું હોય તો લખી લેજો કે ભજન જ એક એવું છે કે આમાં ભાઈ બેન બે એક, માં દીકરો બે એક, બાપ દીકરી બે એક, એવું વધ્યું હોય તો ભજન એક જ વધ્યું છે. હવે આમાં જો જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. બાકી મરી તો જવાનું છે. રામ મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર સબળ, જેના શરીર મહાને દીઠા મેકરણ હારા હારા બાપુ રોળાઈ ગયા દુનિયામાં. આપણે મર્યા પછી જો ગામના પાંચ જણા હરકી તો રોવે નથી, જીવાય ન કહેવાય, જીવા કહેવાય. હા આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે, એ બલ્લા જઈ એને જીવા કહેવાય? અરે હું તો ન્યાહુતની વાત કરું કે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણ? જીવન મળ્યું છે, જાનવર પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરો નો કૂતરો ગધાડો પૂજાય. આપણું પાડો છે હારું નથી બોલતા, લ્યો શું આ કૂતરા કરતા બે જ નથી? કેવા સંતો ની બાપુ કૃપા છે, કેવા સંતો નો ભેટો થયો છે કે દુનિયામાં બાપુ આ જાનવર પૂજાય છે, એની મૂર્તિઓ પૂજાય છે, એની માનતાયુ રખાય છે. અરે મારા રામ માણા નો અવતાર મળ્યો છે. અને મને તો એમ થાય કે આવું સતયુગ ને દ્વાપર ને તેતા ને આપણે કઈ જોયું નથી ને, આપણે કઈ જોવું નથી. આ શાસ્ત્રો કહે છે, સંતો કહે છે. મને એમ કે અત્યારે બધા એમ કે કળિયુગ છે તો અત્યારે ઘટે છે, હું એ મને કયો હતો? એ કઈ ઘટે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે, વાતું થાય હિલોળા કરે એવું નથી. અત્યારે છોકરા કાજુ બદામ ની વાગેટ કરે, લ્યો પાર્લે નથી જીડ્યું આપણને, જીવવા જેવું નથી. પણ હવે જીવતા નથી, આપણે દુનિયા આખી રોવે જ છે, અમારે કઈ નથી, કઈ મરો ન હોય કઈ. એટલે કેટલું તમારે તમને શું જોવે છે એ નથી સમજતા. હું તો એમ કહું તમે ભજનમાં આવો, શું કામ આવો છો? લ્યો ભજન સાંભળીને શું તમારું શું શું વળ્યું? શું આમાં કઈ આમ સમજાણું? એટલા જણાએ ગાયું ને આના સિવાય ને પ્રોગ્રામ સાંભળ્યા છે, કઈ નક્કી થયું?
આની માટે બાપુ સદગુરુની જરૂર પડે, સદગુરુ સિવાય આની શાન ન મળે રામ. સદગુરુ હોય ને તમારો અને મારા મા બાપ છે, સદગુરુ છે, ગુરુ છે આપણા 100%, પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે. ઓળખાણ એમના ન થાય બાપુ, આ બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય નથી. મેં કેટલાય ઠેકડા ફેર્યા બાપુ, આખી દુનિયામાં આંટો મારી આવ્યો છું. આ સાધુ ને સંતો ને કઈ કૃપા થઈ ને કે અમે બોલી છીએ તમે હા પડો, ને અમારા કોઈ સકન લેવાય રાજી નથી. 25 વર્ષ ખટારો આઈગો, હિન્દુસ્તાન આખું રખડીને બેઠો છું, વાતમાં કઈ છે નહીં. એક જ આપણું આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર છે કે 10 કિલોમીટર હાલો ને એક બાવો બાપુ બેઠો હોય, હરિહર હરિહર ની આકલવા ધર્મ ની ધજાયું ફડાકા મારે છે. આ શું છે, સમજાતું જ નથી. ઘણા એમ કે આમને શું બધા માગવું હોય ને શું પગે લાગે ને આમ કરે ને તેમ કરે, પણ પગે લાગે એથી 4 ઘણા દાવડા અમને ગાડ્યું દે ખબર છે. સંતોના બાપુ સંત પણ એમના નથી મળ્યા રામ. હરિચંદ્ર ને સગાળ શાહ ને આ બધા જેટલા જેટલા સંતો થઈ ગયા છું, એમની પેઢીઓ અમારી ત્યાં કોથળા મોકલાવે છે કે અમારા બાપ દાદા ના ગાણા ગાવ અમે તમારે ત્યાં મોકલાવશું. એ અમારી ત્યાં શું મોકલાવે, કઈ કઈ કોઈ મોકલાવતું નથી. જીવનમાં જીવા છે એવું એટલે ગાણા ગાવા પડે છે.